विधानसभाना चौमासा सत्रना त्रीजा दिवसे कांग्रेसनो विरोध प्रदर्शन चालू रह्यो। विधानसभा परिसरमा कांग्रेस धारासभ्योए मोदी अदाणी भाई भाईना नारा लगावे। विरोधना सूत्रों दर्शावता बेनर्स साथे कर्यो विरोध। कांग्रेसे आरोप लगाव्यो छे के खेडूतोना देवा माफ करवा बजेट नथी। विधवाने पेन्शन आपवा माटे स्कूलना ओरडा बनावा माटे बजेट नथी। पावर परचेस एग्रीमेंटना नामे सरकारे गवर्नमेंट ऑफ गौतम अदाणी जो वहीवट कर्यो छे। 3,900 करोड़ रकम वीज खरीदी पेटे एडवांस चूकवी दीधी छे। आ रकम पाछी लेवा केम कोई कार्यवाही कराई नथी। साथे कांग्रेसे धारासभ्य अर्जुन मोढवाड़िया जणाव्युं के मिनिमम वेजिस चूकवा सरकार पासे पैसा नथी। हॉस्पिटलो साधनों बजेटना अभावे बंद छे। पण सरकारे अदाणी पर मेहरबान थईने 3,900 करोड़ लाणी करी छे। અને એમના અધિકારીઓએ સરકારને લેખિતમાં આપીને આંકડાઓ આપીને એવું કહ્યું કે 3,900 કરોડ રૂપિયા વધારે આપણે અદાણી પાવર લિમિટેડને આપી રહ્યા છે અને એના કારણો પણ બતાવ્યા। ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે પણ આ વાત કરી, છતાં પણ આ કંપનીને ઉપરની સૂચના મુજબ આ 3,900 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે। ગુજરાતના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પધારવાની હોય તો એમની પાસે પૈસા નથી। ગુજરાતના ગરીબ લોકોને 100 વારનો પ્લોટ આપવો હોય કે 100 વારના પ્લોટ ઉપર મકાન બનાવવું હોય તો એમાં મદદ કરવા માટે પૈસા નથી। ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓને એનો ફિક્સ પગાર વધારવા માટે પૈસા નથી। એટલું જ નહીં, મિનિમમ વેજીસ ચૂકવવા માટેના પણ સરકાર પાસે પૈસા નથી। અને પૈસાના અભાવે ઘણી વખત દવાખાનાઓની અંદર એક્સરે કે બીજા મશીનો છે એ મેન્ટેનન્સના અભાવે ચાલુ કરી શકાતા નથી। પરંતુ મોટા ઉદ્યોગગૃહો માગો લાખ અને દો 1.25 લાખ જેવી નીતિ વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે અને એની અંદર બધા જ આ કંપનીઓ પર ભાજપના આગેવાનો મહેરબાન છે। ચાહે વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, નાણામંત્રી હોય કે વિદ્યુત મંત્રી હોય, તમામ લોકો આ બાબતે મહેરબાન થઈને આ કરે છે। એની સામે ખેડૂતોને કે સામાન્ય ગ્રાહકોને જો 2 દિવસ પાવરનું બિલ મોડું ભરાય તો એના ઉપર 125-135 લગાડવામાં આવે, વીજ કનેક્શનો કાપવામાં આવે। પણ મોટી કંપનીઓને લૂંટવાની લાયસન્સ જાણે આપી દીધું હોય એવી પ્રકારે આ રાજ્ય સરકારની નીતિ રહી છે, એનો અમે વિધાનસભામાં વિરોધ કરવાના છીએ।